ઉડના જીવનજ્યોત સર્કલ નજીક નો પાર્કિંગ વિસ્તારમાં કાર ઊભી હોવાથી ક્રેન દ્વારા ગાડી ઉઠાવીને લઈ જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ અને સ્થાનિકો આમને સામે આવી ગયા હતા ઉડના જીવનજ્યોત સર્કલ નજીક ફોર વ્હીલર કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારવામાં આવ્યો હતો નો પાર્કિંગ વિસ્તારમાં કાર ઊભી હોવાથી લોક મારીને પોલીસની ગાડી લઈ જઈ રહી હતી આ દરમિયાન સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો પોલીસ અને સ્થાનિકો આમને સામને આવી ગયા હતા યશ શોપિંગ સેન્ટરના દુકાનદારો અને સ્થાનિકોએ વિરોધ કરી હોબારો મચાવ્યો હતો સ્થાનિકોએ કહ્યું કે નો પાર્કિંગના નામે વેપારીઓ અને લોકોને પરેશાન કરવા માટે અવરનવર ટુ વ્હીલર ગાડીઓ ક્રેનમાં ઉઠાવી જવામાં આવે છે સાથોસાથ કાર જેવી ગાડીઓને લોક મારી દઈને દંડ ફટકારીને લોકોને ડરાવવામાં આવી રહ્યા છે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ ટ્રાફિકને અડચણરૂપ કાર પાર્ક કરાઈ હતી પેટ્રોલિંગ દરમિયાન ધ્યાને આવતા લોક મારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન શોપિંગ કોમ્પ્લેક્સના વેપારીઓએ વિરોધ નોંધાવવા આવ્યા હતા કે કોઈ સૂચના કે પટ્ટા રોડ પર નથી તો કેમ લોક કરો છો આ બાબતે વિવાદ થયો હતો અને કંટ્રોલમાં ફોન કરી અને કંટ્રોલમાં ફોન કરી પીસીઆર વાન બોલાવી પડી હતી જો કે ત્યારબાદ રોડ પર સફેદ પટ્ટા માર્યા બાદ કોઈ વેપારી પોતાની કાર પાર્ક નહીં કરે તેવી બાહ્યધરી આપતા મામલો ઠાણે પડ્યો હતો ટ્રાફિક પોલીસ આગામી દિવસોમાં કાર પાર્કિંગ માટે રોડ ઉપર સફેદ પટ્ટા મારવાનું કામ કરશે અને ત્યારબાદ કોઈ કાર પટ્ટા બહાર દેખાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરશે કેમેરામેન મુકેશ ગોરવ સાથે બિજલ પટેલ દિવ્યાંગની સુરત